વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે સ્ટડી કરીશું આગામી બિન સચિવાલયની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી એવા માઇક્રોસોફ્ટ વર્ડના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન વિશે. તો વધુ ટાઈમ ના બગાડતા આપણે સ્ટાર્ટ કરીએ માઇક્રોસોફ્ટ વર્ડના વન લાઇન ક્વેશ્ચન. એમએસ વર્ડના શરૂઆતના સ્ક્રીનની સૌથી ઉપર એક હોરિઝોન્ટલ બાર જોવા મળે છે, તેને શું કહે છે? તો ટાઇટલ બાર. એમએસ વર્ડ એ કયા સોફ્ટવેરનો એક ભાગ છે? તો એમએસ ઓફિસ. એમએસ વર્ડમાં બધા જ મેનુ કયા ભાગમાં આવેલા હોય છે? તો મેનુ બાર. એમએસ વર્ડમાં કંટ્રોલ બટન એટલે કે મેક્સિમાઇઝ, મિનિમાઇઝ અને ક્લોઝના કેટલા સેટ આવેલા હોય છે? તો એક. એમએસ વર્ડમાં ફાઇલ સંબંધિત તમામ પ્રક્રિયા એક કરવાના કમાન્ડ્સ કયા મેનુમાં હોય છે? તો ફાઇલ. એમએસ વર્ડમાં ડોક્યુમેન્ટમાં સુધારા વધારા કરવા માટેના જરૂરી કમાન્ડ કયા મેનુમાં હોય છે? તો એડિટ. ડોક્યુમેન્ટમાં હાંસિયાની ગોઠવણી નક્કી કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો રૂલર બાર. એમએસ વર્લ્ડના પ્રથમ સ્ક્રીનની છેલ્લી લાઇન કયા નામે ઓળખાય છે? તો સ્ટેટસ બાર. એમએસ વર્લ્ડમાં પાના નંબર, કર્સરનું હાલનું સ્થાન વગેરે પ્રથમ સ્ક્રીનના કયા વિભાગમાં જોવા મળે છે? તો સ્ટેટસ બાર. એમએસ વર્લ્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો F7. એમએસ વર્લ્ડમાં ફકરાનું સ્વરૂપ અને તેના ઢાંચાને જુદી જુદી રીતે કેટલી રીતે ગોઠવી શકાય? તો 4. એમએસ વર્લ્ડમાં ટાઈપ કરેલી માહિતીમાં ઈચ્છા પ્રમાણે જરૂરી સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો એડિટિંગ. એમએસ વર્લ્ડમાં મેનુમાં સામાન્ય રીતે કેટલા મેનુ હોય છે? તો 9. એમએસ વર્લ્ડના મેનુ બારમાં મેનુને કાર્યરત કરવા માટે અંડરલાઇનવાળા શબ્દ સાથે કઈ કી દબાવવામાં આવે છે? તો આલ્ટર. એમએસ વર્લ્ડમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન ખાલી જગ્યા હોય છે અથવા તો શું હોય છે? તો .docx. રૂલર બારની નીચે જોવા મળતી વિન્ડો કયા નામથી ઓળખાય છે? તો ડોક્યુમેન્ટ વિન્ડો. લખેલ લખાણની ઉપર નવું લખાણ લખવામાં આવે તેને કઈ પ્રક્રિયા કહેવાય? તો ઓવરરાઇટ. માઉસ બટન કેટલી વાર ક્લિક કરવાથી આખો ફકરો સિલેક્ટ થઈ જાય? તો 3. એમએસ વર્લ્ડમાં ટેબલમાં રહેલી આડી હરોળને શું કહે છે? તો રો. એમએસ વર્લ્ડના ટેબલમાં રહેલી ઊભી હરોળને શું કહે છે? તો કોલમ. એમએસ વર્લ્ડના શરૂઆતના ભાગ નીચેના પૈકી શું હોતું નથી? તો ટાસ્ક બાર હોતું નથી, સ્ટેટસ બાર, મેનુ બાર અને સ્ક્રોલ બાર હોય છે. એમએસ વર્લ્ડમાં નવી ફાઇલ ખોલવા માટે કઈ શોર્ટકી વપરાય છે? Ctrl+N. ટેક્સ્ટને ફોર્મેટ કરવાના જુદા જુદા શોર્ટકટ બટન કયા બારમાં જોવા મળે છે? તો ફોર્મેટ બાર. ફાઇલને સંગ્રહ કરવાની શોર્ટકટ કી કઈ છે? તો Ctrl+S. રૂલરમાં ટેબ કેટલા પ્રકારના આપી શકાય? તો 5. એમએસ વર્લ્ડ પ્રોગ્રામ કઈ કંપનીએ બનાવ્યો હતો? માઇક્રોસોફ્ટ કોર્પોરેશને. વર્ડમાં નવી ફાઇલ ખોલવામાં આવે ત્યારે તેનું ડિફોલ્ટ ફાઇલ નામ શું હોય છે? તો ડોક્યુમેન્ટ 1. વેબ પેજ તરીકે સેવ કરેલ ફાઇલ ક્યાં ખુલે છે? ઇન્ટરનેટ બ્રાઉઝરમાં. તૈયાર કરેલ એક્ટિવ વિન્ડોની ફાઇલને કાગળ પર છાપવા માટે કઈ શોર્ટકી વપરાય છે? Ctrl+P એટલે કે પ્રિન્ટ નીકળશે. મિત્રો છેલ્લે જે કાર્ય કરેલ છે તેની અસર નાબૂદ કરવા માટે કયો કમાન્ડ વપરાય? અન્ડુ. એમએસ વર્લ્ડમાં કેટલા પ્રકારના વ્યૂ હોય છે? તો 4 પ્રકારના. નોર્મલ વ્યૂમાં કયા પ્રકારનું રૂલર જોવા મળે છે? તો હોરિઝોન્ટલ એટલે કે આડું. એમએસ વર્લ્ડમાં ગોટુ માટે કઈ શોર્ટકી વપરાય છે? F5 અથવા Ctrl+G. કોઈ ચોક્કસ શબ્દને બદલે બીજો શબ્દ બદલાવવામાં કઈ શોર્ટકી વપરાય છે? તો Ctrl+H. ટાઈપ કરેલી બધી જ ટેક્સ્ટને એક સાથે સિલેક્ટ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? Ctrl+A. ડોક્યુમેન્ટમાં હેડર અને ફૂટર કયા મોડમાં જોવા મળે છે? તો પ્રિન્ટ લેઆઉટના. હેડર અને ફૂટરમાં ડોક્યુમેન્ટ કેટલા ભાગમાં વહેંચાય છે? તો 6 ભાગમાં. એમએસ વર્લ્ડના સ્ક્રીન દેખાતી ફાઇલ કેટલા ટકા સુધી ઝૂમ કરી શકાય?
10-500%. ઓટો ટેક્સ માટે કઈ શોર્ટકી વપરાય છે? તો અલ્ટર પ્લસ F3. હાઇપરલિંક વિકલ્પનો ઉપયોગ મોટે ભાગે ક્યાં વધુ જોવા મળે છે? તો વેબ પેજમાં. ચાલુ પેરેગ્રાફ કરંટ પેરેગ્રાફનું પ્રથમ અક્ષર ડ્રોપ કેપિટલ આપવા કયો કમાન્ડ વપરાય છે? તો ડ્રોપ કેપ. ડોક્યુમેન્ટને પ્રોટેક્ટ કરવા માટેનો કમાન્ડ કયા મેનુમાં હોય છે? તો ટૂલ. કયા કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટમાં ચોક્કસ પેરેગ્રાફ, શબ્દ, અક્ષર, પેજ તથા લાઇન વગેરેની સંખ્યા જાણી શકાય છે? તો વર્ડ કાઉન્ટ. મેક્રો રન કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? અલ્ટર પ્લસ F8. ઓટો સેવ વિકલ્પમાં વધુમાં વધુ કેટલી મિનિટનો સમય આપી શકાય? તો 120 મિનિટ. ડોક્યુમેન્ટમાં રહેલા ટેબલમાંના બે કે તેથી વધુ સેલને ભેગા કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો મર્જ સેલ. ટેબલના અલગ અલગ ભાગ પાડવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો સ્પ્લિટ ટેબલ. ડ્રોપ કેપ, ચેન્જ કેસ ઓપ્શન કયા મેનુમાં આવેલ છે? તો ફોર્મેટ. વર્ડમાં તારીખ અને સમય દાખલ કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો ડેટ એન્ડ ટાઈમ. વર્ડ એપ્લિકેશનમાં ડિલીટ કીની મદદથી કઈ બાજુનું લખાણ ભૂસી શકાય છે? તો જમણી બાજુનું અને ડાબી બાજુનું લખાણ ભૂસવા માટે બેક સ્પેસ વપરાય છે, જે મોટા વર્ડ એપ્લિકેશનમાં ઓપન ફાઇલમાં ડોક્યુમેન્ટની શરૂઆતમાં પહોંચવા કઈ કીનો ઉપયોગ થાય છે? કંટ્રોલ પ્લસ હોમ. વર્ડ એપ્લિકેશનમાં વારંવાર પુનરાવર્તન થતા કામ માટે કયા ઓપ્શનનો સરળતાપૂર્વક ઉપયોગ કરી શકાય છે? ઓટો રાઇટર. ખાલી જગ્યા ઓપ્શન આપમેળે જ સામાન્ય ટાઈપિંગ અને સ્પેલિંગમાં થતી ભૂલો સુધારે છે. તો ઓટો કરેક્ટ. વર્ડ એપ્લિકેશનમાં ઓપન ફાઇલને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? અલ્ટોલ પ્લસ F+C. વર્ડ એપ્લિકેશનમાં બોર્ડર બનાવવા માટે ઉપયોગમાં આવતું બોર્ડર ટૂલ ખાલી જગ્યા ટૂલબારમાં જોવા મળે છે? તો ફોર્મેટ. વર્ડમાં ખુલ્લી ફાઇલનું પ્રિન્ટ લેવા માટે ખાલી જગ્યા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે? તો સ્ટાન્ડર્ડ ટૂલબાર. વર્ડમાં ફકરાને જસ્ટિફાય કરવા ખાલી જગ્યા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો કંટ્રોલ પ્લસ J. વર્ડ એપ્લિકેશનમાં ટેબલ મેનુમાં ફોર્મ્યુલા ખાલી જગ્યા ચિહ્નથી શરૂ થાય છે તો એક પણ નહીં. વર્ડ એપ્લિકેશનમાં અલગ અલગ શેપથી લખાતા શબ્દો ખાલી જગ્યા ઓપ્શનથી લખાય છે? તો વર્ડ આર્ટ, જેમાં ડિઝાઇનવાળા શબ્દો આપણે એડ કરી શકીએ છીએ. MS વર્ડમાં ફોન્ટની ડિફોલ્ટ સાઇઝ ખાલી જગ્યા હોય છે? તો 11. MS વર્ડમાં ટેબલ મેનુમાંના કન્વર્ટ ઓપ્શનમાં ખાલી જગ્યા વિકલ્પ હોય છે? તો 4. MS વર્લ્ડની ફાઇલમાં કેટલા પેજ, કેટલા પેરેગ્રાફ, કેટલી લાઇન અને કેટલા શબ્દો છે તે જાણવા માટે કયા મેનુમાં ઓપ્શન છે? તો ટૂલ. MS વર્ડમાં મેક્રોનો અમલ કરવા ખાલી જગ્યા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? અલ્ટર પ્લસ F8. વર્લ્ડમાં કર્સરને એક શબ્દ જમણી બાજુ ખસેડવા માટે ખાલી જગ્યા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો કંટ્રોલ પ્લસ જમણી બાજુનો એરો. વર્ડ એપ્લિકેશનમાં બાય ડિફોલ્ટ ફોન્ટ કયા હોય છે? તો ટાઈમ ન્યૂ રોમન. વર્ડ એપ્લિકેશનમાં ફાઇલના અંતમાં જવા માટે ખાલી જગ્યા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો કંટ્રોલ પ્લસ એન્ડ. અને ઉપર આપણે મિત્ર જોયું ફાઇલના પ્રથમ પેજ ઉપર જવા કંટ્રોલ પ્લસ હોમ કીનો ઉપયોગ થાય છે. યાદ રાખજો, વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયો કમાન્ડનો ઉપયોગ થાય છે? તો શિફ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ ગ્રેટર ધેન. વર્ડ એપ્લિકેશનમાં દરેક પેજ ઉપર પેજ નંબર લખાઈને આવે તે માટે ખાલી જગ્યા ઓપ્શનનો ઉપયોગ થાય છે? વર્ડ એપ્લિકેશનમાં સ્પેલ ચેક કરવા માટે ખાલી જગ્યા ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો F7. વર્ડ એપ્લિકેશનમાં ટેબલ બનાવ્યા બાદ તેમાં રહેલ માહિતીને સોર્ટિંગ કરવા ખાલી જગ્યા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે? તો સોર્ટ. વર્ડ એપ્લિકેશનમાં ટેબલ દાખલ કરવા માટે ખાલી જગ્યા મેન્યુનો ઉપયોગ થાય છે? તો ટેબલ. વર્ડ એપ્લિકેશનમાં એક સાથે એક કરતાં વધારે વ્યક્તિઓને પત્ર મોકલવાની રીત ખાલી જગ્યા પદ્ધતિ તરીકે ઓળખાય છે? તો મેલ મર્જ.
વર્ડની કોઈપણ ફાઇલને માઉસની મદદથી ખોલવી હોય તો કેટલી વાર માઉસને ક્લિક કરવું પડે? બે વાર. વર્ડમાં લખાણને મધ્યમાં લાવવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? કંટ્રોલ પ્લસ ઈ. વર્ડ એપ્લિકેશનમાં સ્પેશિયલ ફોન્ટ ફોર્મેટિંગ ઇફેક્ટ કયા ઓપ્શનમાં જોવા મળે છે? તો ફોર ઇફેક્ટ. વર્ડ એપ્લિકેશનમાં કટ કોપી ઓપ્શન કયા મેનુમાં આવેલ હોય છે? એડિટ. વર્ડમાં સિસ્ટમ ડેટ ફાઇલમાં દાખલ કરવા માટેનું ઓપ્શન ખાલી જગ્યા મેનુમાં હોય છે? તો ઇન્સર્ટ. વર્ડમાં ઊંચના માપ દર્શાવતી પટ્ટીને ખાલી જગ્યા નામથી ઓળખવામાં આવે છે? અહીંયા મિત્ર ઊંચાઈ આવશે, રૂલર. વર્ડમાં આખી ફાઇલને સિલેક્ટ કરવા માટે ખાલી જગ્યા શોર્ટકટ કી વપરાય છે? તો કંટ્રોલ પ્લસ એ. વર્ડમાં કેટલા પ્રકારના એલાઇમેન્ટ છે? તો ચાર. વર્ડમાં ડોક્યુમેન્ટને ખાલી જગ્યા વડે બેકગ્રાઉન્ડ આપી શકાય? તો થીમ. મેલ મર્જ એ ટૂલ મેનુમાં જોવા મળે છે. સ્પ્લિટ ટેબલ મેનુ ખાલી જગ્યા મેનુમાં હોય છે? તો ટેબલ. એમએસ વર્ડમાં કંટ્રોલ બટનના એક સેટને મેક્સિમાઇઝ, મિનિમાઇઝ અને ક્લોઝ હોય છે. હાંસિયો ગોઠવવા શેનો ઉપયોગ થાય છે? તો રૂલર બાર. ફકરાનું સ્વરૂપ અને ઢાંચાને ખાલી જગ્યા રીતે ગોઠવી શકાય? તો ચાર પ્રકારના વ્યૂ. લખેલા લખાણની ઉપર લખવું તેને ખાલી જગ્યા કહેવાય? તો ઓવર રાઇટ. ઓટો ટેક્સ્ટ માટે ખાલી જગ્યા વપરાય છે? તો અલ્ટર પ્લસ F3. ફોન્ટ નાના કરવા શિફ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ લેસ્ટેનનો ઉપયોગ થાય છે. બે કોમલ વચ્ચેનું, સોરી મિત્રો અહીંયા બે કોલમ વચ્ચેનું અંતર 0.5 ઇંચ હોય છે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી આપજો. સાથે સાથે આ વિડીયોને તમે તમારા મિત્ર સાથે શેર કરજો. અને જો જે અમારી ચેનલમાં તમે જો નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો નીચે આપેલું રેડ સબસ્ક્રાઇબ બટન દબાવજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવજો જેથી અમારા વિડીયોની અપડેટ તમને ઝડપથી મળતી રહેશે. મેલ મર્જ સંપૂર્ણપણે કરવા 3 સ્ટેપની જરૂર હોય છે. વર્ડમાં ઓફિસ આસિસ્ટન્ટ માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો F1. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.